स्टैंडर्ड 9 इंग्लिश यूनिट 5 एक्सरसाइज ऑन पेज नंबर 52। फ्रेंड्स अपने डिग्रीज ऑफ कंपेरिजन जोई गया छे, तमने खूब सारी रीते समझ पड़ी हशे एवुं मानुं छुं। तो हवे आपणे एक्सरसाइज जोई पेज नंबर 52 पर। L2 ए रीड द डेटा एंड फ्रेम एटलीस्ट 8 सेंटेंसीज एज शोन। अहीं सूर इंद्र अने कुमार चार जणना जुदा जुदा डेटा आपेला छे, एना परथी आपणे जे डिग्री सीख्या छे एनो प्रयोग करवाना छे, 8 सेंटेंसेस लखवाना छे। तो सूर छे 165 सेंटीमीटर्स, इंद्र 170 सेंटीमीटर्स एंड कुमार 165 सेंटीमीटर्स। तो आ त्रणेयनी हाइट आपी छे, तो आपणे अहींया ए लोकोनी हाइट कम्पेरिजन करीशुं। एटले सूर कुमार जेटलो ज ऊंचो छे, एटले एडजेक्टिव तरीके आपणे अहींया शुं लईशुं, टॉल। तो अहींया टॉल तमारे लखी देवानो, जेथी तमने सेंटेंस बनावशो तो खबर पड़शे कि मारे अहींया विशेषण तरीके टॉल नो उपयोग करवानो छे। ए ज रीते 69 एंड 70% एटले ए लोको कोण केटलुं होशियार छे, तो एडजेक्टिव तरीके आपणे शुं लईशुं, क्लेवर। तो क्लेवर लखी देजो। પછી 58 કેજી, 67 કેજી એન્ડ 67 કેજી। તો વજન છે, તો કોનું વજન વધારે છે, તો બંને તો હેવી, હેવી એડજેક્ટિવ તરીકે લઈશું આપણે। અને લાસ્ટમાં છે 17 યર્સ, એટલે ઓલ્ડ, કોણ કેટલું, કોના જેટલું, કેટલા વર્ષનું છે, એટલે હા હી ઇઝ એઝ ઓલ્ડ એઝ ઓર ઓલ્ડર ધેન। તો આપણે આ વિશેષણોનો પ્રયોગ કરીશું। તો પહેલું અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે સૂર ઇઝ એઝ ટોલ એઝ કુમાર, કારણ કે સૂર અને કુમારની હાઈટ સરખી જ છે, એટલે આપણે પોઝિટિવ ડિગ્રી આવશે એઝ ટોલ એઝ। અને બીજું વાક્ય આવશે કે ઇન્દ્ર ઇઝ ટોલર ધેન સૂર અથવા તો કુમાર, કારણ કે ઇન્દ્ર અહીં બંને કરતા ઊંચો છે, તો ઇન્દ્ર ઇઝ ટોલર ધેન સૂર। અથવા તો મેં તમને સુપરલેટી ડિગ્રી શીખવાડી, તો એ પ્રમાણે કહી શકીએ તો ઇન્દ્ર ઇઝ ધ ટોલેસ્ટ બોય, તો આ રીતે પણ ચાલે। પણ અહીં આપણે આ 2 ડિગ્રી કરવાની છે, તો છતાં બીજું પણ જોઈ લે કે 69 70, તો આપણે જોઈ શકીએ કે સૂર અને ઇન્દ્ર સરખા જ હોશિયાર છે। તો અહીં લખી શકીએ કે સૂર ઇઝ એઝ ક્લેવર એઝ ઇન્દ્ર, કે ઇન્દ્ર ઇઝ એઝ ક્લેવર એઝ સૂર, બંને સરખા છે। એટલે તમે આગળ સૂર લખો કે ઇન્દ્ર લખો તો વાંધો નહીં। અને કુમારના 70% છે, તો આપણે શું લખીશું કે કુમાર ઇઝ ક્લેવરર ધેન ઇન્દ્ર ઓર કુમાર ઇઝ ક્લેવરર ધેન સૂર। સો ક્લેવર એ વન સિલેબલમાં બોલાતો શબ્દ છે, ક્લેવર એમ નથી બોલતા, ક્લેવર। સો અહીંયા આવશે ક્લેવરર ધેન। પછી આવશે 58 હેવી, તો અહીંયા તમે બેના સરખા કોણ કોણ છે, તો ઇન્દ્ર અને કુમાર, તો તમે અહીંયા શેનો પ્રયોગ કરશો, એઝ હેવી એઝ, અને સૂર કરતા ઇન્દ્ર વધારે હેવી છે કે કુમાર, તો તમારે તમારે હેવીયર ધેન, કારણ કે હેવી પણ વન સિલેબલમાં બોલાતો શબ્દ છે, એટલે મોર હેવી ના આવે, હેવી હેવીયર ધેન। એન્ડ છેલ્લું છે ઓલ્ડ, તો બધા સરખા જ છે, તો તમે એઝ ઓલ્ડ એઝ સૂર ઇઝ એઝ ઓલ્ડ એઝ ઇન્દ્ર, કે ઇન્દ્ર ઇઝ એઝ ઓલ્ડ એઝ કુમાર, કે સૂર ઇઝ એઝ ઓલ્ડ એઝ ઇન્દ્ર એન્ડ કુમાર, આમ પણ લખો તો ચાલે। તો આ રીતે તમારે જુદા જુદા સેન્ટેન્સીસ બનાવવાના છે। એ જ રીતે જોઈએ બી, સિલેક્ટ ધ પેર ઓફ વર્ડ્સ ફ્રોમ એ એન્ડ કમ્પેર ધેમ બાય ચુઝિંગ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ બી એન્ડ મેક સેન્ટેન્સીસ। પહેલા તો અહીં આપેલા ચિત્ર જોવાના છે, અને ત્યારબાદ આપણે અહીંથી શબ્દો ચૂઝ કરવાના છે, કે ગોલ્ડ એન્ડ આયર્ન છે, કે લોખંડ અને સોનું, તો એ બેમાંથી કયો શબ્દ કોની સાથે જશે, ચીપર, ચીપ એટલે સસ્તું, અને ચીપર એટલે ના કરતા સસ્તું। પછી એલિફન્ટ એન્ડ ડોગ, તો આપણે કયો શબ્દ આવશે એમાં, હેવીયર, કોણ ભારે છે। પછી વોટર એન્ડ ઓઇલ, તો શું આવશે, થીનર, પાતળું,
કારણ કે ઓઇલ વોટર જે છે એ ઓઇલ કરતા પાતળું છે. પછી બલૂન એન્ડ બોલ, તો બિગર કે બોલ એ ફુગ્ગાઓ કરતા મોટો છે. ને ટ્રેન એન્ડ બસ તો આવશે ફાસ્ટર. તો હવે નીચે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈશું કે આયર્ન ઇઝ ચીપર ધેન ગોલ્ડ, કે લોખંડ એ સોના કરતા સસ્તું છે, ચીપર. પછી એલિફન્ટ એન્ડ ડોગ, તો હુ ઇઝ હેવિયર? એલિફન્ટ. તો શું લખીશું આપણે? એલિફન્ટ ઇઝ હેવિયર ધેન ડોગ. તો આ રીતે તમારે બાકીની એક્સરસાઇઝ છે એ તમારે પૂરી કરવાની. એ જ રીતે જુઓ નીચે L3, રાઇટ ધ ઓપોઝિટ્સ ઓફ વર્ડ્સ એ ઇન બી. હવે અહીં તમારે ઓપોઝિટ્સ લખવાના છે અને બધા જે આપ્યા છે એ તમારી કોમ્પેરેટિવ ડિગ્રીમાં આપ્યા છે. ER, ER, ER આપ્યું છે. તો અહીંયા એક તો એક્ઝામ્પલ આપી જ દીધું છે કે સ્ટ્રોંગર, સ્ટ્રોંગર નું છે ઓપોઝિટ વીકર. એ જ રીતે હાર્ડર, હાર્ડ એટલે મજબૂત, સખત. અને બીજો હાર્ડ નો અર્થ થાય છે ભારે એવો બી થાય, કોમ્પ્લિકેટેડ. દાખલો બહુ ભારે છે, આપણે એ રીતે પણ કરી શકીએ. તો બે અર્થ થશે કે અહીંયા હાર્ડ નું જ્યારે સખત ના અર્થમાં, ત્યારે સોફ્ટર થાય, સ્મૂધર બી થાય. દાખલાના અર્થમાં, ડિફિકલ્ટ ના અર્થમાં જોઈશું તો આપણે અહીંયા ઇઝીયર પણ થાય. કયો અર્થ લેવાનો એ આપણે સેન્ટેન્સ પ્રમાણે હોય, તો અહીંયા હાર્ડના જુદા જુદા અર્થ પ્રમાણે સોફ્ટર થાય, સ્મૂધર થાય એન્ડ ઇઝીયર પણ થાય. સ્મોલર નું બિગર થશે. વોર્મર, વોર્મ એટલે હુંફાળું, અને ઠંડુ એટલે કોલ્ડર. એ જ રીતે લાઇટર, લાઇટરના પણ બે અર્થ થાય છે. લાઇટર એટલે એક એકદમ હલકું, લાઇટ એના અર્થમાં લાઇટર જોઈએ આપણે તો એનો અર્થ થાય હેવિયર, ઓપોઝિટ. અને બીજો લાઇટ નો પ્રકાશ વાળો અર્થ જોઈએ લાઇટ નો, તો તેનો અર્થ થશે ડાર્કર, લાઇટ એન્ડ ડાર્ક. તો આ ઓપોઝિટ વડે હવે તમારી નીચે આપેલી જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. કે વન, નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ રિપીટેડલી. અને રિપીટેડલી લખવાના છે, બંનેમાં એક જ ખાલી જગ્યા લખવાની. એટલે કે ગાંધીજી સ્ટાર્ટેડ હિઝ ફાસ્ટ, ફાસ્ટ એટલે ઉપવાસ. આપણે આખી રાત સુઈ જતા હોઈએ છીએ એટલે રાત્રે કશું જમતા હોતા નથી, એટલે આપણો ફાસ્ટ હોય છે, કે જેને આપણે બ્રેક કરીએ છીએ, એટલે ઇટ ઇઝ બ્રેકફાસ્ટ. એટલે આપણે જાણીએ છીએ કે ગાંધીજી પાસે ઉપવાસ નામનું અહિંસક શસ્ત્ર હતું, અને એના વડે જેમણે આપણને આઝાદી અપાવી એમ કહીએ તો ચાલે. કે ઉપવાસ શરૂ કર્યા એટલે હી બીકેમ વીકર એન્ડ વીકર, નબળા થતા ગયા અને વધારે નબળા થતા ગયા. બાય ધ ટાઈમ વી રીચ ધ માઉન્ટેન ઇન ધ ઇવનિંગ, કે બાય ધ ટાઈમ કે જ્યારે અમે પર્વત પર રાત્રે પહોંચ્યા સાંજે, તો ઇટ બીકેમ ડાર્કર એન્ડ ડાર્કર, અંધારું થતું જ ગયું, વધતું જ ગયું. નાઉ લેટ સી ઓન પેજ નંબર 53. નોટિસ ધ વર્ડ, રાઇટ થ્રી સેન્ટેન્સીસ યુઝિંગ ER ધેન એન્ડ થ્રી યુઝિંગ મોર ધેન. હવે તમને મેં કહ્યું છે કે ER ક્યાં આવશે અને મોર એડજેક્ટિવ અને ધેન ક્યાં આવશે. આપણે જોઈ લીધું કે જ્યારે એક સિલેબલમાં બોલાતો શબ્દ હોય તેમાં ER આવશે. અહીંયા જે પહેલા ટેબલમાં આપ્યા છે બધા જોઈએ કે હેવી, હેવિયર, સ્વીટ, સ્વીટર, ક્લેવર, ક્લેવરર, વાઇડ, વાઇડર એન્ડ બ્યુટિફુલનું થશે મોર બ્યુટિફુલ, યુઝફુલ મોર યુઝફુલ, કમ્ફર્ટેબલ મોર કમ્ફર્ટેબલ, હેન્ડસમ મોર હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ, ફેમસ મોર ફેમસ. હવે તમારે અહીંયાથી કોઈ પણ શબ્દો તમારે યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાના છે. કે એઝ, હેવી, એઝ, તમારું આજુબાજુ કોઈ બી ઓબ્જેક્ટ હોય એને તમે લઈને બનાવી શકો. હેન્ડસમ ને લઈને મોર હેન્ડસમ, મોર કમ્ફર્ટેબલ, ઇન્ટેલિજન્ટ, ફેમસ, વાઇડર, વાઇડર એટલે પહોળું, વધારે પહોળું. તો આ શબ્દોનો યુઝ કરીને તમારે અહીં સેન્ટેન્સીસ લખવાના છે, જે તમે નોટબુકમાં લખશો તો વધારે સારું રહેશે. અહીંયા નીચે નોટ આપી છે,
જનરલી મોર ઇઝ યુઝડ વિથ વર્ડ્સ હેવિંગ ટુ ઓર મોર સિલેબલ્સ, જે મેં તમને સમજાવ્યું કે વધારે સિલેબલ્સ વાળા શબ્દો સાથે મોર યુઝ થાય છે. હવે નીચે જોઈશું L5. ફ્રેમ ટુ સેન્ટેન્સીસ ફોર ઈચ પેર. અહીંયા પેર આપી છે, હવે આપણે સમજવાનું છે કે ક્યાં ER આવશે, ક્યાં મોર આવશે. એક્ઝામ્પલ ઇઝ ગીવન, સ્મોલ અ રેબિટ અને સ્મોલર અ માઉસ. કે રેબિટ છે, નાનું છે, પણ એનાથી પણ નાનું શું છે? માઉસ. તો અહીંયા આપણે લખવાનું કે રેબિટ ઇઝ સ્મોલ, પોઝિટિવ, કે સસલું નાનું છે, પરંતુ અ માઉસ ઇઝ સ્મોલર, માઉસ એના કરતા પણ નાનું છે. તો બે વાક્યો જુદા જુદા છે. જો આ જ વાક્ય આપણે એક જ વાક્ય બનાવવાનું હોય તો આપણે કઈ રીતે બનાવીશું? કે અ માઉસ ઇઝ સ્મોલર ધેન રેબિટ. આપણે અહીં એ નથી લખવાનું, આપણે બંને જ વાક્યો જુદા જુદા લખવાના છે. ઇઝી એન્ડ ઇઝીયર મેકિંગ ટી. કે ચા બનાવવું એ ઇઝી છે, તો સેન્ટેન્સ કઈ રીતે લખીશું આપણે? મેકિંગ ટી ઇઝ ઇઝી, બટ મેકિંગ લેમન જ્યુસ ઇઝ ઇઝીયર. લેમન જ્યુસ બનાવવું એના કરતા પણ સરળ છે. ડિફિકલ્ટ એન્ડ મોર ડિફિકલ્ટ. તબલા, પ્લેઇંગ તબલા, તબલા વગાડવા એટલે પ્લેઇંગ તબલા આવશે. કે પ્લેઇંગ તબલા ઇઝ ડિફિકલ્ટ, બટ ગિટાર, પ્લેઇંગ ગિટાર ઇઝ મોર ડિફિકલ્ટ. એક્સપેન્સિવ, એક્સપેન્સિવ નો અર્થ થાય મોંઘું. એક્સપેન્સિવ ગોલ્ડ, તો અહીં લખીશું કે આપણે ગોલ્ડ ઇઝ એક્સપેન્સિવ, સોનું મોંઘું છે, પણ પ્લેટિનમ એ સોના કરતા પણ મોંઘું છે. તો અહીંયા મોર એક્સપેન્સિવ, તો લખી શકું કે પ્લેટિનમ ઇઝ મોર એક્સપેન્સિવ. અને બંનેનું એક વાક્ય બનાવવું હોય તો તમે લખી શકો કે પ્લેટિનમ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન ગોલ્ડ. અથવા તો તમે લખી શકો કે ગોલ્ડ ઇઝ ચીપર ધેન પ્લેટિનમ, કે પ્લેટિનમ કરતા ગોલ્ડ સસ્તું છે. એ જ રીતે વાઇડ, સ્ટ્રીટ વાઇડ, શેરી છે એ પહોળી છે, પણ રોડ જે છે એ શું આવશે? વાઇડમાં વાઇડર. ધ સ્ટ્રીટ ઇઝ વાઇડર, રોડ, સોરી, સ્ટ્રીટ ઇઝ વાઇડ એન્ડ રોડ ઇઝ વાઇડર. એ જ રીતે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એન્ડ મૂવી મોર ઇન્ટરેસ્ટિંગ. શિમલા કોલ્ડ એન્ડ શ્રીનગર કોલ્ડર. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા સ્પેસ ઓછી છે તો તમે નોટબુકમાં લખો તો વધારે સારું. તો આ એક્સરસાઇઝ તમે નોટબુકમાં કરી શકશો. હવે લેટ અસ સી L6. L6 છે રાઇટ નેમ્સ એન્ડ ઓબ્જેક્ટ્સ ઇન ધ બોક્સીસ, ફ્રેમ એન્ડ સ્પીક એટલીસ્ટ 4 સેન્ટેન્સીસ કમ્પેરિંગ ધેમ, ટ્રાય ટુ યુઝ S-S અથવા ER ધેન ઓર મોર ધેન, વર્ક ઇન પેર્સ. તો અહીં તમને જુદા જુદા ઓબ્જેક્ટ્સ, તમારે નેમ્સ કે ઓબ્જેક્ટ્સ લખવાના છે. દાખલા તરીકે એનિમલ્સ છે, એનિમલમાં તમે ચિત્તા લખો, ચિત્તા સાથે કમ્પેરિઝન કરી શકો, લેપર્ડ નહીં કરી શકો, ગાવ કાવ નહીં કરી શકો, પછી ડોગ નહીં કરી શકો, ટોર્ટોઇઝ એન્ડ સ્નેઇલ. તો સાઇઝમાં તમે જોયું છે કે ચિત્તા જે છે એ ઇટ ઇઝ બિગર દેન લેપર્ડ. પછી એ જ રીતે સ્પીડમાં પણ ચિત્તા ઇઝ ફાસ્ટર ધેન લેપર્ડ. એ જ રીતે તમારે સ્લોગ લખવું હોય તો ટોટો ઇઝ વોક્સ સ્લોવર ધેન સ્નેઇલ. પછી સ્મોલ છે તો તમે લખી શકો કે ગોટ ઇઝ સ્મોલર ધેન કાવ. યુઝફુલમાં તમે લખી શકો કે કાવ ઇઝ મોર યુઝફુલ ધેન ડોન્કી. તો આ રીતે કોઈ પણ એનિમલ્સ તમે લઈ શકો. અને અહીં આપેલા જે ક્રિયાપદ છે તેનો હેવી, હેવીયર, લાઇટર, ફાસ્ટ, ફાસ્ટર, સ્લોઅર. તો આ રીતે કમ્પેરિઝન કરીને સેન્ટેન્સીસ બનાવવાના છે. એ જ રીતે બાજુમાં છે હાઉસ હોલ્ડ ઓબ્જેક્ટ્સ. હાઉસ હોલ્ડ ઓબ્જેક્ટ્સ એટલે ઘરગથ્થુ વપરાતી ચીજ વસ્તુઓ છે. કિચનમાં શું વપરાય તો ખબર છે આપણને, કિચનમાં ફ્રીજ વપરાય, ગેસ વપરાય, ઓવન વપરાય, એ સિવાયના બીજા બધા વાસણ વપરાય.
તો એમાં તમે કમ્પેરિઝન કરી શકો કે ફ્રીજ ઇઝ મોર યુઝફુલ ધેન અવન, પછી એમાં એક્સપેન્સિવ પણ છે, કિંમતી છે, તો ફ્રીજ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન અવન. પછી ડ્રોઈંગ રૂમમાં કઈ કઈ વસ્તુ આવે છે, તો આપણે જાણીએ છીએ કે ટીવી છે, લેપટોપ છે, ફર્નિચર છે, કોઈક ડેકોરેટિવ કોઈ પીસ હોય તમારો, તો એના પરથી તમે લખી શકો. ચીપનો યુઝ કરી શકો, સસ્તું છે આના સાથે, આના કરતાં સસ્તું છે. એઝ ફોર એક્ઝામ્પલ, તમે વોશિંગ મશીન એન્ડ ટીવી જુઓ, તો બંનેમાંથી યુઝફુલ કયું વસ્તુ છે? વોશિંગ મશીન, કે વોશિંગ મશીન ઇઝ મોર યુઝફુલ ધેન ટીવી, અને ટીવી ઇઝ મોર એક્સપેન્સિવ ધેન વોશિંગ મશીન. પાછું ટીવી વોશિંગ મશીન કરતાં પણ મોંઘું છે, તમે કેટલા ઇંચનું લો, કઈ બ્રાન્ડનું લો, એના પર ડિપેન્ડ છે. તો આ રીતે ઘરની જે કોઈ પણ વપરાતી વસ્તુઓ છે, તો એને કમ્પેરિઝન કરવાની છે. હવે લાસ્ટમાં છે વેલ નોન પર્સન્સ, જાણીતી વ્યક્તિઓ છે, કે સ્પોર્ટ્સની હોય, કોઈ મ્યુઝિકની હોય, પોલિટિક્સની હોય, તો એ વ્યક્તિને તમારે ફેમસ, પોપ્યુલર, યંગ, ઓલ્ડ આ વિશેષણોથી તમારે કમ્પેરિઝન કરવાની છે. સ્પોર્ટ્સની જોઈએ તો તમે વિરાટ કોહલીને લો, સચિનને લો, કે વિરાટ, તો લખો કે વિરાટ ઇઝ યંગર ધેન ધોની, સચિન ઇઝ મોર ફેમસ ધેન એની અધર ક્રિકેટર્સ, કે કોઈ પણ ક્રિકેટર કરતા એ વધારે ફેમસ છે. પછી એ જ રીતે મ્યુઝિકમાં જોઈ શકો, તો મ્યુઝિકમાં તો તમે જુઓ કે એ આર રહેમાન છે મ્યુઝિશિયન, તો એ આર રહેમાન ઇઝ મોર ફેમસ ધેન એની અધર મ્યુઝિશિયન્સ, કોઈ પણ મ્યુઝિશિયન કરતા એ વધારે ફેમસ છે. એ જ રીતે પોલિટિક્સમાં તમે જોઈ શકો, તો તમારા કોઈ પણ નેતા હોય એને લખી શકો, એમાં તમે ફેમસ નો યુઝ કરી શકો, પોપ્યુલર નો, યંગ, ઓલ્ડ, એટલે તમે બંને ડિગ્રીનો યુઝ કરી શકશો. એસ ડેસ એસ એટલે પોઝિટિવ ડિગ્રીનો પણ યુઝ કરી શકશો, અને ER એટલે કમ્પેરિટિવ ડિગ્રીનો. તો સમજીને આ રીતે દરેક ટેબલ પરથી બે ચાર વાક્યો તમારે નોટબુકમાં બનાવીને લખવાના, અને યાદ રાખજો કે ક્યાં ER આવશે અને ક્યાં મોર આવશે, જે તમને બરાબર ખબર પડી ગઈ છે. હવે લાસ્ટ પેજ જે છે, પેજ નંબર 54, અહીંયા જે રાઇટિંગ આપ્યું છે એ તમારે નથી કરવાનું, કારણ કે અહીં જે ગ્રાફ આપ્યો છે અંદર, મેપ સોરી, તેમાં ડિટેલ્સ આપી નથી, જેથી આપણે કઈ વસ્તુ ક્યાંથી કેટલી દૂર છે એ ખબર નથી પડતી. તો તમારે W1 નથી કરવાનું, અને W2 કરવાનું, કે રાઇટ અ પેરેગ્રાફ ઓન યોર વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ ઓર આર્કિયોલોજિકલ પ્લેસ. ભારતમાં આવેલા કોઈ પણ ઐતિહાસિક સ્થળો વિશે તમે મુલાકાત લીધી હોય તો એ લખી શકો, અથવા આર્કિયોલોજિકલ સાઇટ્સ જે હોય, દાખલા તરીકે રાણ કી વાવ છે, લોથલ, મોઢેરા ટેમ્પલ, અજંતા એલોરા કેવ્સ છે, તો આવી કોઈક આર્કિયોલોજિકલ સાઇટ્સ હોય તેના વિશે પણ લખી શકો, અથવા તો હિસ્ટોરિકલ પ્લેસીસ, જે ઐતિહાસિક સ્થળો આપણે જોઈ ગયા, ગુજરાતમાં પણ ઘણા બધા છે, ભારતમાં પણ ઘણા બધા છે. તો જે કોઈ મુલાકાત લીધી હોય, કે વિઝિટ છે એટલે તમારી પાસ્ટ ટેન્સમાં લખાશે, એટલે એ તમારે તૈયાર કરી લેવાની નોટબુકમાં, અને બાકીની એક્સરસાઇઝ પણ સમજીને કરજો મિત્રો, કારણ કે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એ તમને ખૂબ કામ લાગશે, ને હવે જ્યારે પણ તમે વાત કરો ત્યારે યુઝ ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ, જેથી તમને બહુ સરળતાથી એ તમને યાદ રહી જાય. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ટાઈમ.